ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યું ચુકાદાનું સ્વાગત. સુપ્રીમ ચુકાદાનું સ્વાગત તેવું મેવાણીએ કહ્યું છે. બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમના ચુકાદાનું સ્વાગત. હાલ હી મેં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને બિલ્કિસ બાનુ કે બલાત્કારીઓ કો દો વીક કે અંદર દોબારા સરેન્ડર કરને કા આદેશ કિયા હૈ. યે બહોત હી ઉમદા જજમેન્ટ હૈ. મેં ઉસકા સ્વાગત કરતા હું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા બિલ્કિસ બાનુ કેસ અંગે નિવેદન આપી ચૂક્યા છે. આરોપીઓ સાથે ન્યાય થયો કે અન્યાય એ બાબતે પ્રશ્ન પૂછતા પ્રવીણ તોગડિયાએ ટૂંકાણમાં જવાબ આપ્યો કે બધા હિન્દુઓને ન્યાય અને સુરક્ષા મળે એવી પ્રાર્થના. આ દેશમાં બધા જ હિન્દુઓને ન્યાય મળે, સુરક્ષા મળે એવી જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આશા રાખે છે અને એ દિશામાં મળીને કાનૂની પ્રયાસ કરતા રહીશું. સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર, સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશીએ આ અંગે વિસ્તારથી માહિતી આપતા કહ્યું કે પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવાશે. પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે યાત્રીઓ માટે કોન્કોર્સ અને VIP લોન્ચ તૈયાર કરાશે. ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટમાં રેલવે અને બસ સેવાને એક સાથે જોડવામાં આવશે. શરૂઆતની અંદર 980 કરોડનો જે પ્રોજેક્ટ હતો એને જોડાણ કરવા માટે અને એને અન્ય સુવિધાઓ માટે રિંગ રોડ, લંબે હનુમાન રોડ અને વરાછા રોડ ખાતે એક એલિવેટેડ રોડની જે જરૂરિયાત હતી એ વધારાના ફંડની પણ મંજૂરી ગઈકાલે આપવામાં આવી છે અને એને કારણે આ જે સ્ટેશન છે એમાં જે સિટી સેન્ટર તરીકે આપણે સૌથી જૂનું સ્ટેશન જે ફર્સ્ટ ફ્લોર પર છે અને ત્યાં ડાયરેક્ટ યાત્રીઓ પહોંચી શકે, સરળતા થઈ શકે એના માટે નવું વધારાના 498 કરોડની મંજૂરી આપવામાં આવી છે. એમાંથી 63% પૈસા રેલવે દ્વારા ચૂકવવામાં આવશે. જેવી રીતે શરૂઆતથી જ આ આખો પ્રોજેક્ટ જે છે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે જ્યારે તૈયાર થઈ રહ્યો છે ત્યારે એની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાતો કરવામાં આવી છે. સમાચારોમાં રૂકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મોદી રાહત દરે જમીન મેળવવા રણનીતિ ઘડાઈ. અમદાવાદમાં કેમ્બેસ એસોસિએશનનું સંમેલન યોજાયું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપી બાર્બિક ચેતવણી, કહ્યું લાયસન્સ વગર ધંધો કરનાર પર થશે કડક કાર્યવાહી. વધારે નફાની લાલચમાં NDPS, કોઢિન સહિતની દવાઓ વેચનારાઓ ચેતજું. ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના. કેમિકલ એસોસિએશનને કહ્યું દવાના ડિસ્કાઉન્ટના બોર્ડ નહીં મારી શકાય, જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો થશે કડક કાર્યવાહી. ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે તો ફાર્મસી કાઉન્સિલ લાયસન્સ રદ કરશે. વલસાડ જિલ્લામાં કોરોનાની રી એન્ટ્રી. ઉમરગામમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવ્યો, દર્દીને હોમ આઇસોલેશનમાં રખાયો. બે દિવસ રાજ્યમાં માવઠું મચાવશે તબાહી. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી. ખેડૂતો સાવધાન, બે દિવસ માવઠાનો માર. થોડા દિવસની રાહત બાદ રાજ્યના ખેડૂતો પર ફરી આકાશી આફતની આગાહી છે. ભર શિયાળે ખેડૂતોએ વાવેલા પાક પર મોટો ખતરો મંડાયો છે. એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની રહી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાયકલોનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે, પરંતુ તેની વચ્ચે હવે કમોસમી વરસાદની આગાહી એ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કારણ હોંગે યે હૈ કે એક ટ્રફ લાઇન હૈ જો સાઉથ ગુજરાત રીજન સે હોકર ગુજર રહી હૈ, જિસકે કારણ યે ડે 3 ઓર ડે 4 મેં બારિશ હોંગી આઇસોલેટેડ પ્લેસેસ મેં સૌરાષ્ટ્ર ઓર ગુજરાત દોનો રીજન મેં. બે દિવસ રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો કમોસમી વરસાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો 9 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાના એંધાણ છે. આગાહી પહેલા જ ત્રાટક્યું માવઠું. નર્મદામાં વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં. હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા જ નર્મદામાં આફતરૂપી વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ ખાબક્યો. નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ.
કેવડી આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ભરશિયાળે વરસાદ થતા ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર મોટો ખતરો મંડાયો. હવામાન વિભાગની 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી છે, પરંતુ જાણે કે માવઠાને ઉતાવળ હોય એમ સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો. કેવડિયા આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. માગસર મહિનામાં વરસાદ ઝાપટું થતા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. માવઠાની અસરથી કેટલાય પાકોને મોટું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના ખેડૂતો ઉભા પાક પર માવઠું મંડરાઈ રહ્યું છે, ત્યારે માર્કેટયાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગે 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે આ આગાહી બાદ પણ જાણે કે જામનગરના હાપા માર્કેટયાર્ડના સત્તાધીશોને કઈ ચિંતા જ નથી. અમારી ટીમ જયારે માર્કેટયાર્ડ પહોંચી ત્યારે યાર્ડમાં ખુલ્લામાં જણસ જોવા મળી. સામાન્ય રીતે આગાહી બાદ માર્કેટયાર્ડમાં પડેલી જણસને સલામત સ્થળે ખસેડાય છે અથવા તો તાડપત્રી ઢાંકીને તેનો બચાવ કરાતો હોય છે. પરંતુ હાપા માર્કેટયાર્ડના સત્તાધીશોની આળસ ગણો કે બેદરકારી, અહીં ખેડૂતોએ વાવેલી મહા મહેનતે જણસ ખુલ્લામાં પડી છે. મગફળી, કપાસ, લાલ મરચા, ડુંગળી સહિતની ખેત પેદાશો ખુલ્લામાં પડી દેખાય. જો અચાનક જ કમોસમી વરસાદ કાપકે તો આ તમામ પાક તબાહ થઈ જાય એવી સ્થિતિ છે. માવઠાની આગાહી બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ યાર્ડની તકેદારીના પગલાં લેવાના સૂચન કરાયા છે, પરંતુ હાપા માર્કેટયાર્ડના સત્તાધીશો આ સૂચનને ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વધુ એક ભયાનક અકસ્માતે વડોદરાને હચમચાવી નાખ્યું. મકરપુરા જીઆઈડીસી નજીક ગમકવાર અકસ્માત સર્જાયો. ધસમસતા આવતા ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખ્યો. ટ્રકના પૈડા ફરી વળતા ભિક્ષુકનું સ્થળ પર જ મોત નીપજ્યું. રૂવાડા કંપાવી દે તેવા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો છે. રોડની પાસે ભિક્ષુક દેખાઈ રહ્યો છે, છતાં તેણે ટ્રક ઉભી રાખવાની પણ તસ્દી ન લીધી અને ટ્રકના પૈડા તેના પર ફરી વળ્યા. અકસ્માતની આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. ફરી એકવાર શહેરમાં ટ્રક ચાલકે નિર્દોષનો ભોગ લીધો, ત્યારે આ બનાવને લઈ માંજલપુર પોલીસે બે જવાબદાર ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પરંતુ આ બધા વચ્ચે શહેરમાં યમદૂત બની લોકોના ભોગ લેતા ટ્રક ચાલકો પર ક્યારે અંકુશ આવશે તે સૌથી મોટો સવાલ છે. બિંદાસ તાટા ફેરા મારી રહેલા દીપડાના આ દ્રશ્યો ડાંગ પંથકના છે. ડાંગના બાર ખાંધિયા ગામમાં દીપડો દેખાતા ગામ લોકો વિરમદાબનું સ્વાગત છે. કચ્છથી સમાચાર. કચ્છમાં પ્રવાસીઓ માટે આકર્ષિત બનેલ રોડ ટુ હેવન વિસ્તારમાં હાલ પક્ષીઓ માટે જોખમ ઊભું થયું છે. તે વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે, કારણ કે ડ્રોનથી પક્ષીઓને નુકસાન પહોંચી શકે છે. પરંતુ ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા ડ્રોન ઉડાડવામાં આવતા હોવાની માહિતી જાણવા મળી છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છમાં આવેલી છે, જ્યાં ફ્લેમિંગોના બચ્ચાનો પણ ઉછેર કરવામાં આવે છે. ખાસ કરીને આ સિઝનમાં લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને સુરખાબ અને પક્ષીઓ પણ કચ્છ આવે છે, પરંતુ આ પ્રકારનું કૃત્ય નિંદનીય છે. વન વિભાગ દ્વારા આ પ્રકારના લોકો સામે પગલાં લેવામાં આવશે તે પ્રકારે ખાતરી આપવામાં આવી છે. બ્રિડિંગ સાઇટ ઉપર તો નો પ્રવેશ કોઈનો આપતા જ નથી, એટલે ત્યાં કોઈ ડ્રોન ક્યારેય કોઈ ઉડાડ્યા જ નથી. અને જે રોડ ટુ ફ્લેમિંગો, જે રોડ ટુ હેવનની વાત કરીએ તો એ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે. અમે રાઉન્ડ ધ ક્લોક ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ, એટલે અમારા ડાયરેક્ટ એવો ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ એક ન્યૂઝના માધ્યમથી માહિતી મળી છે કે અહીંયા ક્યારેય કોઈ યુટ્યુબમાં વિડીયો કે સોશિયલ મીડિયામાં વિડીયો એવો અપલોડ થયા હશે તો અમે એની તપાસ કરી રહ્યા છીએ. બ્રિડિંગ સાઇટ ઉપર તો નો પ્રવેશ કોઈનો આપતા. દ્વારકાથી પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા સુધી બે યુવાનો નીકળ્યા ધાર્મિક સફરે. દ્વારકાધીશના દર્શન કરી યુવાનોએ શરૂ કરી સાયકલ યાત્રા. ભાવનગરના યુવાનો ગુજરાતથી ઉત્તરપ્રદેશ સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રા કરશે. પ્રભુ શ્રી રામના દર્શન માટે બંને યુવાનોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. સોમનાથ પહોંચવાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો યુવાનો દ્વારા, પરંતુ સૌથી પહેલા અયોધ્યા પહોંચવાનો આ ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે. તો ભાવનગરના બંને યુવકો દ્વારકા પહોંચ્યા, દર્શન કર્યા અને હવે સાયકલ પર તેઓ અયોધ્યા જવા માટે રવાના થયા છે. જયારે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર બિરાજમાન થતા હોય ત્યારે દરેક સનાતનીઓ માટે આ ગર્વનો પળ કે આમ તો દરેક હિન્દુસ્તાની, દરેક હિન્દુસ્તાનમાં 22 તારીખે ભગવાન રામ જયારે અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે. દ્વારકાથી અયોધ્યા રામ મંદિર બાય સાયકલ લઈને જઈ રહ્યા છે. આ યાત્રા અમારી એક મંથ ની રહેશે અને ગુજરાતથી અમે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છીએ અને મિનિમમ 25 થી 30 દિવસનો ટાઈમ લાગશે સાયકલ લઈને, અને અમારો ઉદ્દેશ છે કે રામજીના દર્શન કરવા છે. સમાચારો અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.